એની જયારે આજે મહાશિવરાત્રી, અને એ શિવરાત્રીના દિવસે કીર્તિભાઈએ એવા મહાદેવના ભજનો ગાયા, ભોલે તેરી જટા મેં બહેતી હૈ ગંગ ધારા. હવે સાંભળી લો, જટામાંથી ગંગા નીકળતી હોય, મોટી જટા હોય, એનો અર્થ આપણે સાદી રીતે કરવો હોય ભાઈ, એનો અર્થ આપણે સાદી રીતે કરવો હોય તો શિવ એટલે શું? કલ્યાણ. મહાદેવ એટલે કલ્યાણ. જો આપણા બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેય દેવની જોડી છે, હા, એ ત્રણેય મીટિંગ કરે ને એટલે કઈક નવો બનાવ બને. બોલો, ત્રણેય જયારે ભેગા થઈ જાય ને ત્યારે ઘટના ઘટવાની હોય. અને તમે જો વિષ્ણુ ને પાછું ધરતી ઉપર આવવાનું, અવતાર લેવા. બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પોષણ કરે, મહાદેવ ભૂકા કરી નાખે. કાલમ કૃપાલમ, હે, કાળનો કાળ, મહાકાળ જોઈ તાંડવ કરવા મંડાણો હોય તો ઉથલ પાથલ કરી નાખે. અને જેટલો, અને હમેશા તમે જોજો, કોઈ પણ આપણા પરિવારમાં હોય, ગામમાં હોય, જેટલો માણસ આમ કડક ને ક્રોધી હોય ને એટલો જ આમો કરુણ હોય. હા, બાકી તો કડક ને હા, એકલો કડક હોય ને તો એમાં પાછું કઈ હોય નહીં. હા, એકલો એક એને એને આપણે શું કહેવાય, જળ કે જળ ભરત વાળ્યો ન વળે એમ નહીં સાહેબ. મહાદેવ ત્રીજું નેત્ર ખોલી નાખે તો સાહેબ પૃથ્વીનો પ્રલય થઈ જાય, પણ એ જ આંખમાંથી ઓઢરદાની ને આંખમાંથી જેથી એમ કહેવાય કરુણાના આહુ નીકળે ને તેથી કહેવાય ગયો રુદ્રાક્ષના ઝાડ ઉગે, એમાંથી રુદ્રાક્ષ પેદા થાય, એવો ભાવ વાળો મહાદેવ. મને મિત્રો બે ત્રણે કીધું કે મને કે આમ થોડોક આનંદ, આનંદ તો કરવા આવ્યો, હું ઘરેથી કહી ના, આનંદ કરવા જાઓ. હું તો જો કે ભજન ભજન તો કઈ ગાતો નથી, પછી બીજા નંબરમાં મારામાં કોઈ ગણ્યાન નથી. હકીકત કહું, આપણે હા એવું એવું કાંઈ નક્કી નથી કર્યું, કાંઈ એકલી આપણે એવી ભાવ વિભોર વાતો કરીને બધાને જૂનાગઢ ભેગા કરી દેવા. અમે ન્યાલી જ હાલી આવીએ છીએ, આપણે કાંઈ ગણ્યાન નહીં, કાંઈ નહીં, આપણે હવાણી કરવાની છે ભાઈ. અને હું તો એ જ કહું, અમુક 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 આમ દાંત કાઢે ને હશે ને તો સાહેબ મજા આવે, એમાં ડોળા કાઢવા વાળા દાંત કાઢે ને એ તો મને બહુ ગમે સાહેબ. નકર અમુક જોજો, અમુક આખી જિંદગી કતરાણા જ છે, દાંત જ ન કાઢ્યા, બજારમાં નીકળ્યું કોણ છે. આ તો અહીંયા તો સારું છે, બાકી અમે પ્રોગ્રામ જ ન્યાય આમ જ બેઠા હોય, આપણે એમ થાય કે ઉઘરાણી આવ્યો છે કે હું, એટલે અમારા તખતદાન કહે છે મોજ મારે હું, મોજ મારે મહાદેવની ખોજ મારે રે, દાન અલગારી તખતદાન તો હળિયા. મોજ મારે હું, મોજ મારે બાવલિયાની મોજ મારે રે, અગમ ગોજાન એ જી અલગ ધણી ની ખોજ માં રેવું રે, જીયો જીયો મોજ માં રેવું, મોજ માં રેવું. જેમ કહે છે કે ગમે એ પરિસ્થિતિ હોય અંદરથી મોજ મારે,
વાત કરતો હતો, જો ભગવાન મહાદેવ મોજમાં હોય ત્યારે શું આપી દે નક્કી નહીં, બ્રહ્મા મોજમાં હોય ત્યારે શું આપી દે નક્કી નહીં, અને વિષ્ણુ મોજમાં હોય તો શું આપી દે નક્કી નહીં સાહેબ. એક રાક્ષસ હતો, એક રાક્ષસ, કયો રાક્ષસ હતો એ મને ખબર નથી, નામ નથી આવડતું, પણ એને બ્રહ્માએ એવું વરદાન આપેલું. બ્રહ્મા, મેં કીધું ને આ ત્રણેય જણા વરદાન દેવાનું કામ કરે, પાછા ઈના એકા બીજી ક્યાંક, મેં ઓલાને વરદાન દીધું, મારથી ક્યાંય તેમ નથી, તમે જાઓ. હવે બ્રહ્માએ એને વરદાન એવું આપી દીધેલું કે તને ગણપતિ સિવાય કોઈ, ભગવાન શિવના દીકરા સિવાય કોઈ તને મારી ન શકે. હવે મહાદેવ તો હવે સમાધિમાં બેસી જાય, પછી કોઈના બાપની તાકાત નહીં એની આંખ ખોલાવી શકે ભાઈ, અને લગ્ન તો કરેલા નહોતા. હવે બન્યું એવું કે બોલો એટલો બધો તાડકાસુર શું કહેવાય એને, આ તો તારે તો માઇક જ વગાડવા, કે અમે શું બોલીએ તો સાંભળવું નથી કોઈ દી, અને એટલો બધો બેફામ એ રાક્ષસ બન્યો ભાઈ. એટલે અને જો તમે આ ત્રણેય દેવ દાદા જેને વરદાન આપે ને, એટલે ઓલા દેવતા, ઓલા જે રાક્ષસો શું કરે ખબર, ઇન્દ્રને દેવોને એને જ મારે. ઇન્દ્ર એ માર બહુ ખાતા મારા, આ ભસ્માસુર વાળું ન થયું. ભસ્માસુર ભગવાન મહાદેવના તપમાં બેસી ગયો, અરે ભગવાન પ્રસન્ન થયા, માગ લે મેરે બચ્ચું, જે માગો આપું, હા જે માગો, હું જેની માથે હાથ મૂકું એ ભસ્મ થઈ જાય. ભસ્માસુર શું માગ્યું, જેના માથે હું હાથ મૂકું એ ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે તથાસ્તુ, જા એ તથાસ્તુ કીધું તો એ ભોળાનાથ કોઈ રે જાય, બોલો. હા હા, દીપડાને જેને દીપડાને હજીવન કર્યો ને એને જ ઉપાડી લીધો, એને જેવું કર્યું એને, એ ભોળાનાથ કોઈ જામ ભાગ્યો. એટલે ભોળાનાથ કહે ભાઈ એ મારું વરદાન, એ મને મેં ન પેલા લાઈટ કીધું કે લાઈટ આપણને શોર્ટ તો લાગે જ તે. એટલે મહાદેવ બાજુ એમ કહેવાય કે ભસ્માસુર દોડ્યો આમ હાથ કરી, એટલે મહાદેવ કે ભાઈ એવી બોલી નતી, અરે કે જોવા તો ગયો, અખતરો તો કરવો પડે ને, કે કેટલું સાચું તમારું વરદાન છે, કે પણ ગાંડા મારી ઉપર. અને આગળ મહાદેવ ને પાછળ ભસ્માસુર જે દોડ્યા જાય ભાઈઓ, ભોળાનાથ દોડતા જાય, વિષ્ણુ ને યાદ કરે, વિષ્ણુ દોડો, વિષ્ણુ આવો, વિષ્ણુ. ભગવાન વિષ્ણુ કે જાઓ ને, આવી ગયા નકું સામાંગલી, કેદુના તથાસ્તુના હવાદના થતા થતા આય કાળ તો જોતા હો આતંકવાદીઓના પેટનો ને તથાસ્તુ કહી ગયો છો, હાવ એ દોડતા દોડતા ભોળાનાથ આમ જો એક વડલો આવ્યો ને, વડલા માથે ચડી ગયા ભસ્માસુર નીચે, અને વિષ્ણુ ને થયું કે હવે નહીં જાઉં ને તો મોટા બાપુ હલવા, હવે જાવું કેમ, જો વિષ્ણુ બની જાય તોય માથે હાથ મૂકે તો શિવ નું વરદાન કદી મિથ્યા ન થાય ભાઈ. અને 24 અવતારમાં જેને કહેવાય ગયો વિશ્વ મોહિની અવતાર કહેવામાં આવે, અને વિષ્ણુએ વિશ્વ મોહિની નું વિષ્ણુએ અવતાર લીધો, રૂપ લીધું ભાઈ, અને જેને વિશ્વ મોહિની બની, અને જે વિશ્વને બનાવતો હોય એ જેથી વિશ્વ મોહિની બની, અને ભસ્માસુરની હામો આવ્યો હશે એમાં શું રૂપમાં ખામી હોય ભલા માણસ. જેવા ભસ્માસુર આમ જો આવે છે ને, હવે માયાભાઈ રજૂ થાય છે ને, આવું કઈ નહીં, સીધે સીધો ભાઈ ભસ્માસુર ની સામે વિશ્વ મોહિની રૂપ ધારણ કરી અને નારાયણ ઉભો રહ્યો ભાઈ. ભસ્માસુર ભોળાનાથ ને ભૂલી ગયો, આપણું કઈક એવું જ છે, જ્યાં ભગવાન નું નામ લેતા લેતા રાસલીલામાં જાય ત્યાં ગોપીઓને જોઈ જાય ને, પછી કૃષ્ણ સુધી નજર ન જ પહોંચે. એક નાનો જોક તો હા, એક સાહેબ એક વાણ તૂટ્યું ને ગઢી સાહેબ, વાણ તૂટ્યું તો એ વાણ આખે આખું બુડી ગયું, એમાં એક જણો કાંઈક લાકડાનું પાટિયું કે હાથમાં આવી ગયું તો એક એક નીકળી ગયો તરતો તરતો, પણ એ બહાર ન નીકળ્યો. અંદર એક ટાપુ હતો ને દરિયામાં નાનો એવો ટાપુ, એ ટાપુમાં પહોંચ્યો, ત્યાં કોઈ રહેતું નહોતું, ફળઝાડ હતા, પાણી હતું, તો ત્યાં રોકાણો ફળ ફૂલ ખાઈને આનંદ કરે, એકલો હાવ. પછી એમ થયું મારું હવે નીકળવું તો જોશે ને, અહીંથી જવું તો પડશે ને, કરવું શું, એટલે અહીંયા ઝાડ હતા ને એને શું થયું કે આ ઝાડ કાપી નાખું અને એ લાકડા સુકાઈ જાય, પછી એનો ત્રાપો બનાવી નાખું અને ત્રાપો લઈને નીકળી જાઉં. એ લાકડા કાપી અને લાકડા હુકાય એવા બે પાંચ દીની રાહ જોતો હતો, એ લાકડા કાપેલા તૈયાર પીડ્યા હતા બરોબર, હવે હુકાઈ ગયા લાકડા અને ત્રાપો બનાવવાની તૈયારી કરતો હતો, ત્યાં અંદર ક્યાંક બીજું વાણ તૂટ્યું છે, એમાં એક બેન તણાતા તણાતા આવ્યા,
ત્રાપો બનાવવાની તૈયારી કરતો છો ને ત્યાં આવ્યા ને આમ તક તમે ત્યાં હું વાણ વાણ તૂટ્યું ના તક તો ત્રાપો ન જ બનાવો મકાન બનાવી ને કે બોલો લ્યો કે તો હવે અહીંયા જ રહેવાય ને આપણે હું જ આવું અહીંયા હમ તુમ દોનો એક બંદર મેં બંધ હે બસ લ્યો જાતર વાત એ છે કે જા તરવાની તૈયારી થાય ત્યાં જીવ માયામાં ફસાઈ જાય છે મારો કહેવાનો સૂર છે જા જીવ શિવ સુધી પહોંચવાની મહેનત કરે અને જા હજી એમ કહેવાય મનના લાકડા હુકાવું હુકાવું થાય ત્યાં પાછું મન માયામાં પરોવાઈ જાય અહીં ભસ્માસુર શિવ સુધી પહોંચવાની તૈયારી કરતો હતો ત્યાં ભસ્મા ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું ભસ્માસુર ઉભો રહી ગયો અને આ તો મોહિની રૂપ ને ભાઈ સીધો નૃત્ય ચાલુ કરી દીધું નારાયણ એને તો પછી બહુ ગમે આવું અને ભગવાન વિષ્ણુએ જ એમ કહેવાય અને કથા તો કોકની વાંચ્યો સાહેબ જાહેરમાં કહેવાય નહીં એવી વાતો છે આનંદ આવે એવી વાત કહેવાનો મતલબ એમાં હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે કથા મારે નથી જવું સાહેબ કેવું વિશ્વ મોહિની રૂપ વિષ્ણુએ ધારણ કર્યું છે શિવ ન ઓળખી શક્યા સાહેબ મહાદેવ ગોથું ખાઈ ગયા કા ક્યાં ના છે આ આ ભસ્માસુર છે નહીં તાર આને કૈલાસ લઈ જાત મહેમાન ગતિ કરવા એમ આવું 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 છે એમ હવે આમાં શું છે ઘણીવાર જેને શાસ્ત્રો ન વાંચ્યા હોય ને આવી વાત કરીએ ને તો ઘણાએ મને આમાં કોમેન્ટ પણ કરે મોકલે છે કે માયાભાઈ તમે મહાદેવ ઉપર આવી મજાક ન કરો મજાક નથી આ કથા છે શિવ પુરાણમાં કોગદી ડોક્યું કરજો મારા બાપ દેવો કઈ આવું ગંભીર નથી ને આવી હવાણી કરી એને જીવવું કેમ હવાણ વગેરે આ જેટલા મહાન માણસો આ ગાંધી બાપુ હું તમને એમ લાગે લાકડી ને ટેકે એ હવાણી કરતા તોડી નાખે એવી ગાંધી બાપુ વલ્લભભાઈ ને બે પાંચ જણા બીજા નહેરુજી ને બધા બેઠા હતા નહેરુ ને નદી ને બધા એ બધા બેઠેલા ને એમાં એમાં મજાકે ચડ્યા સત્ય વાત હો સાહેબ એમાં ગાંધી બાપુ ને આવડા બધા હસતા હસતા કીધું કે બાપુ ગાંધી બાપુ એટલે બાપુ એમ કે અત્યારે આમ સુંદરમાં સુંદર સ્ત્રી કોણ આવું કીધું એને ગાંધી બાપુ શું કે ખબર એ કે કસ્તુરબા બોલો એની પત્નીનું નામ આપ્યું કસ્તુરબા કસ્તુરબાનું મોઢું નહીતર આપણે ફોટામાં જોયું છે રાખના ઢગલે આમ પાણીના સાટા નાખ્યા હોય ને જે હોય ને એવું એવું બાનું મોઢું હતું ગાંધી બાપુ ને કીધું કે આ રૂપાળામાં રૂપાળું કોણ કસ્તુરબા હવે એ બધા દાંત કાઢતા હતા કસ્તુરબા હામી ઓસરીમાં બેઠા બેઠા રેટીઓ કાઢતા હતા તેણે હાથ કરે છોકરાઓ શું દાંત કાઢો બધા એટલે ઓલા ન્યા ગયા એ કે બીજું કઈ નથી બા કે તો કે અમે અમારા બાપુને પૂછ્યું કે રૂપાળામાં રૂપાળું કોણ કઈ સ્ત્રી રૂપાળી ભારતમાં તો એણે એટલું કીધું શું કીધું કે કઈ બા કા એણે તમારું કીધું કસ્તુરબા આમ રેટિયો હેઠો મૂકીને અમે ધીમે ધીમે મૂકી શું કે તમારા બાપુ કોઈ દી ખોટું ન બોલે કઈ નાનો હું નો મેસેજ નથી દોસ્ત જેને પૃથ્વીના ગોળા ઉપર એની પત્ની કરતા કોઈ રૂપાળું ન લાગતું હોય એ જ ગાંધી બની શકે બીજા ન બની શકે હે જો ગાંધી બાપુ ને આમાં અત્યારે તમે સાંભળજો કોનો ખીચો એવો છે કે એના ખીચામાં ગાંધી બાપુ નો બેઠા હોય છે કોઈનો ખીચો બાકી કે એના ખીચામાં ગાંધી બાપુ ન હોય શું કામ ગાંધી બાપુને ખીચો હતો જે દુનિયામાં ખીચાના ત્યાગ કરી શકે ને એ બધાના ખીચામાં વાસ કરી શકે એમણા નથી થતો આ મફત નથી મળતું ફળામાં હે એ નથી મફતમાં હે જી મળતા એના મૂલ ચૂકવવા એ પડતા દુનિયામાં સાધુપણા રે ભાઈ નથી મફતમાં મળતા એ નથી મફતમાં હે જી મળતા એના મૂલ ચૂકવવા એ પડતા દુનિયામાં આવતા મફતમાં મળતા
બજારે કોઈ વેચાણા કોઈ તેલકડામાં પડતા હરી બજારે કોઈ વેચાણા કોઈ તેલકડામાં પડતા નવ ડગતા દુનિયામાં સાધુ રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા દુનિયામાં સાધુપણા નથી મફતમાં મળતા. હમણાં ઓલા ટીડ નહોતા આવ્યા ટીડ ઉત્તર ગુજરાતમાં ટીડ ટીડ હવે ક્યાંથી આવ્યા એ ખબર નથી. એ લોકો એમ કહેતા પાકિસ્તાનમાં લઈ આવ્યા. આપણે તમે નક્કી જ કરવાનું ખરાબ વસ્તુ જે આવે એ ન્યાલી જ આવી હોય. બોલો ટીડ આવ્યા તો એ ન્યાલી આવ્યા. હવે તો વૈયા ગયા ટીડ એ તે હમણાં ગામડામાં ભાભાઓ વાતો કરતા હતા ટીડ વૈયા ગયા તો અમેરિકાથી શું કામ હવે પંપ લાવવા જોવે. હમણાં એક ધારો સાપામાં આવે ને અમેરિકાથી આવે છે એમ પંપ એને એમ કે દવા છાંટવાનો પંપ આવે એમ જીવડા મારવાનો ટીટ મારવાનો અને હકીકત તો એ આવે તો જ અમુક જીવડા મરે ને એમ. હા એટલે ભાભલા વાતો કરતા હતા સ્તોરે બેઠા બેઠા કે હવે તો ટીટ વૈયા ગયા હવે અમેરિકાથી પંપ ફૂંકામ આવે. કોકે કીધું પંપ નહીં ટ્રમ્પ આવે ન્યાનો વડો પ્રધાન છે એ. ઓહો અમારે એમ કે પંપ આવે અને આનંદની વાત છે સાહેબ પહેલી વાર ગુજરાતમાં અમેરિકાનો પ્રેસિડેન્ટ આવે છે. ભારતમાં અમેરિકાના પ્રેસિડેન્ટ આવ્યા હશે અનેક વાર પણ ગુજરાતમાં ડાયરેક્ટ આ પહેલી વાર આવે છે અને એ ટ્રમ્પ પોતે. અને હમણાં કોકે જે ગીત બનાવ્યું છે અને એમાંય પાસે તેથી કીર્તિભાઈ ને આપણો ગાવાનો છે. હા ભારતના તમામ ટોપ ટોપ લેવલના શું કરી ભાઈ તળતળ થાય ને રેડી થઈ ગયું હલે હજી શેડો હલે. ભારતના આપણા ટોપ ટોપ કલાકારો છે તો કીર્તિભાઈ ગુજરાતમાં આનાથી બીજો ટોપ કલાકાર આપણે ક્યાં લેવા જાવો સાહેબ. જેને ભારત સરકાર નોંધ લેતું હોય એવો આપણો કીર્તિભાઈ એ 24 તારીખે ત્યાં જવાના છે. એ પણ આપણા માટે ગૌરવની વાત છે. એટલે મૂળ વાત ઉપર પાછો ભાઈ આવું કે એ એનો ભજન ગાવા મળે ને એ કૃપા છે. આ કૃપા હોય તો જ આ બધું યાદ આવે ભાઈ. ભસ્માસુર ને સામે જ આ વિશ્વ મોહિન રૂપ ધારણ કરી અને પરમાત્મા જ્યાં ઉભા રહી ગયા સાહેબ. જો આ ભસ્માસુર ને જેથી વરદાન આપી દીધું મહાદેવી ચંડમુંડ ને જેથી વરદાન આપ્યું મહાદેવી કે જાઓ તમને સ્ત્રી સિવાય કોઈ ન મારી શકે. અને સાહેબ એ ચંડ મુંડ જેથી તાકાતવાન બન્યા અને તેથી દેવતાઓ પાછા ત્રાહિમામ મહાદેવ બચાવો ત્રાહિમામ અને તેથી જેથી એમ કહેવાય દેવતાઓ ત્યાં આવ્યા અને મહાદેવને કીધું કે પ્રભુ અમારી અમને ઉગારો શંભુ ઉગારો અમને ઉગારો તક છે શું તક ઓલા ચંડમુંડ અમને બહુ માણે અહિસાસુર મહિષાસુર અમને બહુ માણે છે તકે એ તમે મોઢા પડ્યા વરદાન મેં આપેલું છું. આપણે નથી ઘણા ચૂંટણીમાં અપક્ષમાં ઉભા રહી પછી જાય એની પાસે ફોર્મ પાછા ખેહાવા તો આપણે એમ કહે ભાઈ આપણને કહે ભાઈ તમે જાઓ ને એમ તો આપણે કોકને કહે તમે કહો ને ભાઈ તો એ ઓલા આપણે શું કહે તો મોઢા પડ્યો અમે જ એને ઊભો કર્યો હતો. હા અમુકને ન પૂછે ને ઊભા થાય. હા જો આ ગણપતિ દાદા છે એને કોઈ દી આપણે ઊભા કરવાનું કીધું એને બેહાડવાનું જ કીધું. કલ્યાણ વાળો માણસ બેઠો જ હોય અને ઓલા એ ચૂંટણી પૂરતા જ ઉભા રહે પછી ખુરશી બેસી જાય પછી કલ્યાણકારી કામ ચાલુ થાય. બેહવું તો પડે જ ઉભા ઉભા રે ન મેળાવે. હા ચૂંટણીમાં ઉભું રહેવું પડે પણ જેવા તમે તમારી ઉપર પદ આવી જાય પછી તો તમારે બેસવું જ પડે. આ પ્રોગ્રામમાં તમે જોજો અમુક અમુક છે એ ઉભા હોય શું કામ એ વ્યવસ્થા વાળા હોય વ્યવસ્થા કરવી છે એટલે ઉભા હોય પણ જ્યારે એની વ્યવસ્થાનું કાર્ય પૂરું થાય ત્યારે એ બેસી જાય. એટલે આપણે ગણપતિને બેહાડવા જ પડે તેનો અર્થ એ છે ગણપતિ અત્યાર સુધી ઊભા થા. આપણે ન કહેતા અમારું હુરજન બેહાડવા
તેનો અર્થ એ છે કે હજી સુધી ઉભા જ થા, બેસાડવાની વ્યવસ્થા છે, ઉભા થવાની વ્યવસ્થા નથી. એટલે ભગવાન શિવે કીધું કે તમે મોડા પીડ્યા, અને ત્યારે ભવાની બાજુમાં બેઠા હતા ને એને એટલું કીધું, ત્યારે જ ભગવાનના લગ્ન થઈ ગયેલા મહાદેવના. અને ત્યારે કીધું કે મારા છોકરાઓ રડે છે, અને સાંભળી લેજો, મા તત્વ એવું છે, એ આખી દુનિયામાં માથી મોટું કોઈ છે જ નહીં. મા કોઈ દી દીકરાને રોતો ન જોઈએ, કે સાંભળી લે તમે, મા તત્વ જ એવું છે. આ દેશમાં આ શક્તિનો દેશ છે ભાઈ. પછી ભલે કોઈ પણ રાક્ષસ હોય, કોઈ પણ પરાક્રમી માણસ હોય, કોઈ પણ અધર્મી હોય, પણ એના ખોરડામાં તો શક્તિ પવિત્ર જ બેઠી છે, એની સામે કોઈ આંગળી ન સીધી શકે. તમારા કોઈ પણ પાત્ર લઈ લ્યો, તમે રાવણના ખોરડા સુધી તમે વ્યા જાઓ, સાહેબ મંદોદરી સામે તમે આંગળી ન સીધી શકો. પરાશય એને શક્તિ કહેવામાં આવી છે, સતી કહેવામાં આવી છે, સતી મંદોદરી. અરે છોડો, દુર્યોધન ગમે એવો હતો, પણ ભાનુમતિ સામે કોઈથી જોઈ ન શકાય, આંગળી ન સીધી શકાય, એક પણ અવગુણ ન જોવા મળે એમાં. અને એક પણ ખરાબ કામમાં બે સ્ત્રીઓના હાથ નથી, આપણે લેજો. અહીંયા મંદોદરી પણ રાવણને ગગલાવે છે, શું તમે માંડી છા, કોને હરણ કરીને લાવ્યા છો? રાવણ એ તેરે મોત કી નિશાની હૈ. અને તેથી મંદોદરીની હામો રાવણ બોલે છે કે આખી દુનિયા તો મને દેવી કોઈ ન ઓળખી શકે, અને તમે પણ મને નથી ઓળખી શક્યા. કેમ? કે આ મારા મોતની નિશાની નથી, મારા મોક્ષની નિશાની છે. મારી માને લાવ્યો છું મારા ગામમાં. અને એ કથા છે, એમાં બહુ જ આવું નથી. અહીંયા સાંભળી લો, જે દી મંદોદરી રાવણને જો ગગલાવીને કઈ શકતી હોય, અને જે પોતાની સ્ત્રીને સન્માન આપતા હોય ને, એ જ મોટો થઈ શકે. જ્યાં લખો ત્યાં લખી લેજો. રાવણ ભલે ગમે એવો હતો, પણ પરિવારમાં સન્માન આપ્યું છે. એક જગ્યાએ મેં આવું કીધું મને કે વિભીષણને હું કામ પાટું મારી, મેં કીધું રાજનીતિ. વિભીષણને પાટું મારીને કાઢી મૂક્યો, તું તો એક જા. લક્ષ્મણને એકવાર ભગવાન રામે કીધું કે તું રાવણને હામો ગમે એમ ક્રોધ ન કર, એ પણ યોગી છે, એક જ્ઞાની છે, અરે રાજનીતિમાં હોશિયાર છે એ માણસ. અને જેથી રાવણ એમ કહેવાય ધરતીમાં પીડ્યો, અને એ છેલ્લા શ્વાસ રામ રામ કહા રામ આવું બોલે છે. કહા રામ, રામ ક્યાં છે, રામ ક્યાં છે? અને તેથી રામ પગ પહાવીને ઉભા રહી ગયા. અને લક્ષ્મણને કીધું કે લે લક્ષ્મણ પૂછી લ્યો છેલ્લા વાતું છે. ત્યારે લક્ષ્મણ પૂછે છે કે રાવણ, મારા પ્રભુ એમ કહે છે કે પૂછી લ્યો, તું બહુ હોશિયાર ને જ્ઞાની છો. હા મહારાજ, છેતરાણા તમે, હું નથી છેતરાણા. લક્ષ્મણ કે અમે કઈ રીતે છેતરાણા, કે તમે આખી ફોજ લઈને આવ્યા તો તમે ના? કે હા, તમારા હાથે અમારા રાક્ષસો મર્યા, એ વીરગતિ પામ્યા હોય કે અવગતિ ગયા હોય? તક વીરગતિ, મોક્ષ ગતિ ને પામ્યા હોય. અમારા છે તમારા જે મર્યા એ તક, એ તો બિચારા ગોટો જોડી ગયા હોય, તો ખોટમાં કોણ ગયું? અમે કે તમે કે, એમાં તારો નફો પાકું. ત્રીજી વાત, ભગવાન રામના હાથે અમારા મૃત્યુ થાય છે તો અમને તે, અને અમારી ધરતી ઉપર એના પગલા પડ્યા તો આ પવિત્ર ધરતી આખી પવિત્ર બની તક. હા, ત્રીજી વાત, તમે અહીંયા અત્યારે જે કાંઈ ટાઈમ બગાડીને જે હેરાન થઈને આવ્યા, પુલ બાંધ્યો, જે કાંઈ તકલીફ પડી, તો હવે તમે શું કરવાના? ગાદીએ કોણ બેહવાનું? તકે વિભીષણ. એ કોણ? તકે તારો ભાઈ. તો બસ, રાત તો અમારી પાસે જ રહ્યું છે. તમે તો ખોટો ટાઈમ બગાડીને અમારી અમારી ગતિ કરવા માટે પ્રભુ આવ્યા હતા. આ તો અમારી ને અમારી રચના, વ્યૂહરચના હતી. આમાં મારો રામ ક્ષેત્ર, અને હકીકત ભગવાન ક્ષેત્રાય, ભગત હાટું ક્ષેત્રાય, હાલ ભલે ક્ષેત્રાવું પડે, પણ વાત એ કરું કે કોઈ પણ માણસ હોય એના ખોરડામાં શક્તિ બેઠી હોય ને તો જ મહાન હોય. દુર્યોધન મહાન છે, મોટો છે, કારણ કે કૃષ્ણ સામે વાત ભરવાની છે, નાની હોની વાતું છે. પણ તાકાત ભાનુમતીની છે, બળ ભાનુમતીનું છે, ભજન ભાનુમતીનું છે. અને ભાનુમતી એટલે, અને સાંભળી જો, દ્રૌપદીના જે દી ગઢવી સાહેબ વસ્ત્રહરણ જે દી થયા, અને એ દિવસે ભલે ભગવાન કૃષ્ણ લાજ રાખી બધી જે ઘટના ઘટી ગઈ, અને તે દી હાજ પડી ને, તે દી દાસી ઓરડામાં દીવા પેટાવતી હતી, તે દી ભાનુમતી એટલું પીધું, દાસે આ દીવા નો પેટાવતી, હે દીવા ન પેટાવતી બેટા. કે કેમ? તાક આજ એનું મોઢું જોવા જેવું નથી. ભાનુમતી બોલી છે કે આજ દુર્યોધન નું મોઢું મારે નથી જોવું, મોઢું જોયા જેવું નથી એનું. અને જયારે એમ કેવાય સ્વયં કક્ષમાં જે દી જયારે બરોબર દુર્યોધન હાજે આવે છે, બેઠક લીધી,
ભાનુમતી એ પગ પાસે બે પગમાં મોજડી ઉતારી દીધી, માથેલી પાગ ઉતારી લીધી, હાથ ધોવરાવ્યા છે, ભોજન આપ્યું અને સ્વયં કક્ષમાં જેમ કહેવાય પઢવાની તૈયારી કરે છે. અને જા દુર્યોધને ભાતુમતીનું બાવડું પકડ્યું અને ભાનુમતીએ બાવડું મુકાવીને એટલું કીધું, મારા નાથ તમે મારા પતિ છો, પણ સાંભળી લ્યો, આ પત્નીના ધર્મમાં જે કામ આવતું હશે તમારી સેવા બધી કરીશ, પણ આજથી તમે મારા પતિ પ્રત્યેનું ગુમાવી દીધું છે. શું કામ? કે દ્રૌપદીની જગ્યાએ ભાનુમતી હોત તો તમે શું કરત? મને જવાબ આપો એનો. તમે સારું કામ કરી નથી આવ્યા, આજથી ભાનુમતી આડી તલવાર પડી છે, તમે ભાનુમતીને અડી નહીં શકો. મારો કહેવાનો સૂરી છે, આવી શક્તિઓ જ્યાં જ્યાં બેઠી છે એટલે આ દેશ શક્તિનો છે. ભગવાનને વિશ્વ મોહિની રૂપ ધારણ કરવું પડે. 24 અવતારમાં એક વિશ્વ મોહિની અવતાર છે અને ભસ્માસુરની હામો આવ્યો જેથી મહાદેવ, મહાદેવે જોયું કે આ ભાઈ છે કોણ, અને અહીંયા ભસ્માસુર એને વાતું કરે, એટલે ભોળાનાથ હું છું જો એ બને અટક્યો તો ખરો ભસ્માસુર એ. અને આયા ભગવાન વિશ્વ મોહિની રૂપ ધારણ કરી નારાયણ ભસ્માસુરને રમાડે છે. ભગવાન નાચે છો, હા ધઈ તગદિન ધીન ભસ્માસુરે નાચવા મળ્યો, ભોળાનાથને ભૂલી ગયો, ઘડીકમાં જીવ શિવને ભૂલી ગયો, મળ્યો નાચવા. નાતા નાતા કીધું ક્યાં નહીં છો, તા આઈ નાસી, તા ક્યારે મળ્યા નહીં, તા ક્યારે આ બાજુ આવ્યાનું હોવ ને. વિષ્ણુએ કીધું, વિષ્ણુ ભગવાન વિષ્ણુએ પોતે લગ્ન કરવા, ઓલો કે પૂછાતું જ નથી ને, છવાલ જ નથી ને. અને ત્યારે વિશ્વ મોહિનીના રૂપમાં ભગવાન વિષ્ણુ કહે છે કે હે ભસ્માસુર, તારે મારી સાથે લગ્ન કરવા હોય તો એક શરત, કે શું? અમારામાં એવો રિવાજ છે, હું નાચું એમ તું નાચ તો તારી સાથે લગ્ન કરું. બોલો કે શરત મંજૂર. અને આ ભગવાન વિષ્ણુ મળ્યો નાચવા, હામે ભસ્માસુર મળ્યો નાચવા, તાલ છે તાલ મળ્યો મળવા. અને સાહેબ જાત એમ કહેવાય, નાચતા નાચતા હામો ઘેઘૂર બન્યો અને ભગવાન વિષ્ણુ નાચતા નાચતા એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો, હામે ભસ્માસુરે પણ જા એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો, પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયો. હા ને વિશ્વ મોહિનીમાં ભગવાન હજી હમણાં મજ એના વિશ્વ મોહિનીના રૂપમાં છે, પણ ભોળાનાથ વડવાય પકડે હેઠા વિશ્વ મોહિની નું બાવડું પકડી ગયા, ક્યાં નહીં સો. અને તે દી ભગવાન વિષ્ણુ એમ કહે છે, હે 15 નેત્ર વાળા, હે મહાદેવ, હવે ખુલ્લી આંખ નહીં, એકવાર આંખ બંધ કરીને તો જો તારી સામું કોણ ઊભું છે એ. અને જા મહાદેવે આંખ બંધ કરી, તા તો હામાં વિષ્ણુ ઊભા છે, ગદા ચક્ર પદ્મ ધારી. ભોળાનાથ ભોઠા બહુ પીડ્યો. ભોળાનાથ કે તારા આવા નવા ધંધા, બોલો કે હું આવું ન કરું તો બે ની આંગળી નગુસા માંથી ડોહી, વરદાન તમે આપો ને, આ બધું કરવું અમારે પડે. હે એવો જે મહાદેવ એટલો ભોળો છે, એવો આનંદી છે. અને એ ભોળાનાથનો આજે લગ્ન દિવસ કયો તોય ભલે, પ્રાગટ્ય દિન કયો તોય ભલે, અને એવી આજ મહાશિવરાત્રિનો રૂડો પર્વ છે ત્યાં